સુરતના અડાજણ વિસ્તારમાં હાઈરાઈઝ રેસિડેન્સી સિક્યુરિટી ગાર્ડની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. ચાર દિવસ પહેલા સિક્યુરિટીના રૂમમાં જ હત્યા કરાયેલી હાલતમાં તેની લાશ મળી આવી હતી. ત્યારે આ હત્યા કેસમાં પોલીસે તેના બંને રૂમ પાર્ટનરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના અડાજણ વિસ્તારમાં હાઈરાઈઝ રેસિડેન્સી સિક્યુરિટી ગાર્ડની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. ચાર દિવસ પહેલા સિક્યુરિટીના રૂમમાં જ હત્યા કરાયેલી હાલતમાં તેની લાશ મળી આવી હતી. ત્યારે આ હત્યા કેસમાં પોલીસે તેના બંને રૂમ પાર્ટનરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંને રૂમ પાર્ટનરને બેટ અને સ્ટમ્પ વડે ઉપરા છાપરી ફટકા મારી પોતાના જ રૂમ પાર્ટનરને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ગાડીના સફાઈ કામમાં ઈર્ષાને લઈને બંને રૂમ પાર્ટનર હોય અને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બેડ અને સ્ટમ્પ વડે ફટકા મારી પતાવી દીધો. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા વેસ્ટર્ન હાઇટ્સના સિક્યુરિટી ગાર્ડની ગત ગુરુવારના રોજ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. બેટ અને સ્ટમ્પ વડે ફટકા મારી ભારે નિંદ્રામાં જ બદ્રીસિંહ નામના સિક્યુરિટી ગાર્ડની તેના જ રૂમ પાર્ટનરો રાજપાલ અને રમાકાંત દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. બનાવ બન્યાના ત્રણ દિવસ બાદ પોલીસ તપાસ સાથે રૂમ પાર્ટનર દ્વારા હત્યા કરાઈ હોવાનું સામે આવતા બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અડાજણ પોસ્ટમાં એક ખૂનનો ગુનો બનાવ બન્યો છે, જેની અંદર વેસ્ટર્ન હાઇટમાં એક વોચમેનને એના સાથેના બે વોચમેનોએ લાકડીના ઢોકા અને પાઇપ વડે મારી અને ખૂન કરેલ હતો, જેની તપાસ ચાલતી હતી. એનામાં પીઆઈ ગોજિયા તથા પીઆઈ ભટ્ટ સાહેબ અને બીજા સ્ટાફના માણસોએ આરોપીઓની તપાસ કરેલી અને આરોપીઓને સર્વેલન્સ કોર્ટના માણસો દ્વારા ફૂટેજ અને હ્યુમન સોર્સિસ દ્વારા ટેકનિકલ વર્કઆઉટ કરી અને આરોપીઓને પકડી લાવેલ છે. અને બંને આરોપીઓ રમાકાંત ઉર્ફે ભોલા સૈજુ તથા રાજપાલ સંબંધ રેદાતનાઓને અડાજણ પોલીસ સ્ટેશને પકડી પાડેલ છે. આ બનાવમાં ગાડીઓ ધોવા બાબતના પૈસા બાબતમાં બનાવ બનેલ છે, જે અંગેનો ગુનો દાખલ થયેલ છે.